पाटण शहरना खान सरोवर फिल्टर प्लांट नजीक रहता इब्राहिम खान यारी खान बलोच उर्फे सनी व्यवसाय कलरकाम करी पोताना परिवारनुं गुजरान चलावी रह्या छे। परंतु त्रण माथा भारे ईसमो द्वारा जूनी अदावतना कारणे करायो तेमना पर जीवलेण हुमलो। તાજેતરમાં કરવામાં આવેલ હુમલાના આરોપીઓ વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે પણ આ આરોપીઓને 24 કલાકમાં જ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસી પરમાર સ્ટાફ દ્વારા અગાઉ હુમલો કરનાર આરોપીઓને રાખવામાં આવ્યા ન હતા અને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યા હતા, જે પરિણામે આ કામના માથાભારે આરોપીઓએ અગાઉની ફરિયાદની અદાવત રાખી તીક્ષ્ણ હત્યા વડે હુમલો કર્યો હતો, જ્યારે આ હુમલામાં જખમી રીતે ઘાયલ થનાર ઇબ્રાહિમ ખાન બલોચ તેમજ તેમના પરિવારજનો અને પાટણની જાગૃત બુદ્ધિજીવી પ્રજાજનોમાં એવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે કે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસી પરમાર સહિતના સ્ટાફ દ્વારા મળતા મૂરતિયા આરોપીઓને બચાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય તેવી પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ વહેતી થઈ। સાહેબ, મારે હકીકત એવી હતી કે તારીખ 1/7/2021 એ વખત ફરિયાદ હતી, એનું કારણ એક જ હતું કે મતલબ એ લોકોની સાક્ષીમાં હું ઊભો રહ્યો હતો, એ વખત મારી ઉપર હમલો થયો હતો તારીખ 1/7 ઉપર, બરાબર। એ લોકોના કહેવાનું મતલબ જામીન 1 કલાકમાં છોડી દીધા, એના પહેલાં એ કહેવાનું મતલબ જે હું એ લોકોની સાક્ષીમાં વાગરોદ પોલીસ ચોકીમાં ફરિયાદ થઈ હતી, બરાબર, ફરિયાદ થઈ હતી એટલે એ લોકો 3 મહિના સુધી સાહેબ એ લોકોએ કોઈ એક્શન જ નહોતું લીધું, અને જ્યારે લીધું તો એ વખત 1 કલાકમાં છૂટી ગયા, એટલે મારી જાનનો જોખમ છે સાહેબ, બરાબર। એટલે મને એમ લાગે છે હું જો એક મજૂરીઓ માણસ છું, કલર કોમે જતું રહું, એ ડ્રાઇવિંગે જતું રહું, બરાબર, મને જૂના હું એ વખત ભીલવણના મતલબ ભીલવણના એ લોકો હતા, મારી ઘેર આવ્યા હતા, એ લોકોને મૂકવા જતો હતો હું સાહેબ, બરાબર, અને મૂકવા જતો હતો તો જૂનાગઢ નગર સ્ટુડિયોની થોડી આગળ ગયો ને એ લોકોએ ગાડી ઊભી રાખીને કહેવાનું મતલબ ડાયરેક્ટ ગાળ કાઢી એટલે હું બોલે મેં એ બોલ્યો, હું હમે થયો, એવું નહીં કે હું આમ ના કર્યો, હું એ બોલ્યો, પણ કહેવાનું મતલબ પાછળથી આવીને પછી પેલા યુનુસ મંછાએ ગેલ્વેનાઇઝની પટ્ટી આવીને મારી દીધી મને માથામાં, બરાબર, અને પેલો અબુ બક્કર હતો, અબુ બક્કરે ધોકો માર્યો મને પસલીમાં, અને અવેશ હતો લાઠી, અવેશ ઉર્ફે લાઠી, એ મને ગરદાપાટો માર મારી સાહેબ, અને મારી જાનને જોખમ છે સાહેબ, મારે શું કરવું, એ લોકોને કલાકમાં છોડી દે, હું સાહેબ પાટણ એ ડિવિઝન પોલીસથી હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મારી જાનનો જોખમ છે, મારી સહાયતા કરે અને મને મારો આ કેસનો નિકાલ લાવે। મારું નામ છે ઇબ્રાહિમ ખાન યારે ખાન બલોચ રઘુ ખાન સરોવર પાટણ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।